નમસ્કાર. ખોડલધામમાં નરેશ પટેલ સાથેની બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યું, મને કોંગ્રેસે કશું નથી આપ્યું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે પાટીદાર નેતાઓ સાથે 45 મિનિટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા, પાસના કન્વીનર અલ્પેશ કથિરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલ અને હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન હાર્દિકે પોતાના કોંગ્રેસ સાથેના નારાજગીનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું કે હું કોંગ્રેસથી નારાજ છું. ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં કેમ ના ગયા તે અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યું કે જો હું ઉદયપુર ગયો હોત તો મારા ઈડર અને સુરેન્દ્રનગરના એક સામાજિક પ્રસંગમાં ના જઈ શક્યો હોત. આ સાથે હાર્દિકે કહ્યું કે જ્યાં સુધી મારા મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કોંગ્રેસના કાર્યક્રમમાં જવાનો કોઈ મતલબ નથી. કોંગ્રેસ સાથેના વિવાદ અંગે હાર્દિકે વધુમાં કહ્યું કે અમે કોંગ્રેસને આપ્યું છે, કોંગ્રેસ પાસેથી કશું લીધું નથી. ભૂતકાળની ચૂંટણીઓમાં અમે કોંગ્રેસને ઘણું આપ્યું છે, અમે પદની આશા નથી રાખી. હાર્દિકે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે, નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થઈ જશે, કારણ કે મારે પછી તેમની સાથે ચર્ચા કરવાની રહેશે. ધન્યવાદ. જય હિન્દ.